गुड मॉर्निंग विद्यार्थियों, जो आपणे ईवीएस आसपास विषयमां भणवानुं छे, बराबर। धोरण चारमां आसपास विषयमां भणीए छीए आपणे। हवे एकथी सात पाठ भणी गया, बराबर। आसपासमां आपणे केटला पाठ भणी गया? एकथी सात। एकथी सात पाठના આપણે વિડીયો પીડીએફ બધું સમજી લીધું, બરાબર। હવે આપણે આઠમો પાઠ ભણવાનું છે, જેનું નામ છે રિયા પહોંચી મામાને ઘેર। પાઠ આઠ, રિયા પહોંચી મામાને ઘેર, બરાબર। હવે તમને ખબર જ છે કે રિયા વિશેના પાઠ આપણે છઠ્ઠા પાઠથી ભણીએ છીએ, બરાબર। છઠ્ઠો પાઠ હતો કે રિયાની મુસાફરી। રિયાને ફરવા જવાનું હોય છે, બરાબર, વેકેશન પડે છે તો। તેની સખી જીયા સાથે, જીયા બીમાર પડી જાય છે, રિયા એકલી જાય છે અને નક્કી કરે છે કે ડાયરી લખીશું અને વિડીયો ફોટા બનાવીશું, બરાબર। ત્યાર પછી સાતમા પાઠમાં રિયાની ટ્રેન મોડી પડી। હવે રિયા ફરવા ક્યાં જવાની છે? એના મામાને ઘરે જવાની છે, બરાબર, વાપીમાં। તો એમની ટ્રેન બે કલાક મોડી પડે છે, તો એ સવારે 8:25 બદલે 10:25 પહોંચે છે, બધાને ખબર છે, બરાબર। જો તમે વિડીયો જોતા હશો તો તમને ખબર હશે। હવે આ પાઠ આઠ, રિયા પહોંચી મામાને ઘરે। આખરે છેલ્લે ટ્રેન મોડી પડે છે પણ પછી આવે છે તો ખરી જ, એટલે છેલ્લે રિયા એના મામાના ઘરે પહોંચી જ જાય છે, બરાબર। હવે એ રિયા મામાના ઘરે પહોંચીને શું કરે છે, કેવી મજા કરે છે, ત્યાંથી ક્યાં ફરવા જાય છે, એ બધું આપણા પાઠમાં ભણવાનું છે, બરાબર। છેલ્લે સાતમા પાઠમાં છેલ્લે આવ્યું હતું કે હવે વાપી આવવાની તૈયારી છે, એટલે રિયાના મામા લેવા આવવાના છે, બરાબર। રિયાની મમ્મી ફોન કરે છે તો, એટલે હવે આ બસ સ્ટેશન એના મામા લેવા આવી જ જાય છે, બરાબર। જુઓ અહીંયા તમને ચિત્રમાં દેખાઈ જ રહ્યું છે, 29 મે રાત્રિ, એટલે મે મહિનાની 29 તારીખ છે, રાત્રે બે દિવસ થાય છે લોકોને, બરાબર, નીકળીએ 28 મે, સોરી, તો એટલે એક દિવસ થયો, એમાં એમની ટ્રેન મોડી પડી, એટલે વધારે મોડું થાય છે। રાતના 10:25 ઘડિયાળમાં તમને સમય દેખાય છે, 10:25 થાય છે, રાતના 10:25, 10:30માં 5 મિનિટ બાકી છે, 10:25 એ લોકો પહોંચે છે। જુઓ, ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા। જુઓ, 10:25 રાતના 10:25 વાપી આવી જાય છે, એમના મામા અમને લેવા આવ્યા છે। મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા, બરાબર। મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા। શ્રીલ અને આર્નવ એ મામાના છોકરાઓ છે, બરાબર, એટલે રિયાના પિતરાઈ ભાઈ બહેનો છે, એમના મામાના છોકરા। તો એ છોકરાઓને લઈને મામા સ્ટેશને લેવા આવે છે, ઘર નજીક હોય છે એટલે લેવા આવી જાય છે। તે મારા મામાના છોકરાઓ હતા, મને તથા હિમાંશને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા, અમે એકબીજાને ભેટી પડ્યા, બરાબર, સ્વાભાવિક જ છે। તમે પણ જો તમારા મામાના ઘરે જતા હશો તો એમના છોકરાઓ જોઈને તમને સાથે રમવાની મજાને આવતી હોય, એટલે બહુ દિવસે મળ્યા હોય એટલે તમે પણ ખુશ થઈ જતા હશો, એટલે એ રીતે એ લોકો ખુશ થઈ જાય છે અને એકબીજાને ભેટી પડે છે। આગળ જુઓ, અમે સ્ટેશનથી બે રિક્ષા કરીને મામાને ઘરે પહોંચ્યા, બરાબર। હવે રિયાનો ભાઈ હિમાંશ, એના મમ્મી પપ્પા એ 4 જણ હતા અને મામા પણ છોકરાઓ લઈને આવ્યા હતા, બરાબર, એટલે આખા 7 જણ થયા, એટલે અમને બે રિક્ષા કરવી પડે છે ઘરે જવા માટે। મને ખૂબ જ ઊંઘ આવતી હતી, હું ઊંઘી ગઈ। જોડો, રિયાને ખૂબ જ ઊંઘ આવતી હતી એટલે એ પછી ઘરે જઈને ઊંઘી જાય છે, બે રિક્ષા કરીને એ ઘરે પહોંચે છે। આ પ્રશ્ન પૂછાય છે કે સ્ટેશનથી મામાના ઘરે કેવી રીતે ગયા, તો રિક્ષામાં બેસીને, બરાબર। ત્યાર પછી ઘરે પહોંચ્યા પછી રાતના 10:25, એટલે 10:30 થયા છે, ઊંઘવાનો સમય છે, બરાબર, એટલે પછી ઊંઘી જાય છે। થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી, મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા હતા, હું અને હિમાંશ પણ નાહીને તૈયાર થઈ ગયા। જો ઊંઘી ગયા પછી મમ્મી એમને ઉઠાડી દે છે, એ લોકો નહીં ધોઈને તૈયાર થઈ જાય છે, પછી અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું। મામાએ કહ્યું, બધા થોડી વાર આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું, પછી રાત્રે જમે છે બધા સાથે મળીને, પછી એવું કહે છે મામા કે બધા આરામ કરી લો, પછી આપણે ક્યાં ફરવા જઈશું, દમણ, સાથે દમણ ફરવા જઈશું। આગળ જુઓ, હવે પાન નંબર 59 પર, અમે દમણ જવા તૈયાર થયા, મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું, અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા, ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જંપોર બીચ પર પહોંચ્યા। હવે જુઓ, આરામ કરી લે છે, પછી મામા એવું કીધું છે કે પછી આપણે દમણ ફરવા જઈએ, એટલે દમણ ફરવા જવા માટે નીકળે છે તો મામાના ઘરના બી બધા લોકો જાય છે, સાથે જઈએ તો જ મજા આવે, બરાબર,
આપણે પણ ગયા હોય ક્યાંય તો એ ઘરના લોકો આપણને જોડે આવે તો આપણને મજા આવે એમ, એમને ખબર હોય એટલે બતાવે આપણને વ્યવસ્થિત એમ. તો સાથે જાય છે એટલે બધા જાય છે એટલે રિક્ષા ચિત્રમાં બતાવ્યું છે જો કે રિક્ષામાં બેસીને લોકો જાય છે. તો ઘરેથી બસ સ્ટેશન સુધી જ રિક્ષામાં બેસીને જાય છે, પછી ત્યાર પછી દમણ જવાની બસ પકડે છે, પછી બસમાં બેસીને જાય છે. ક્યાં જાય છે? દમણના જંપોર બીચ. બીચ એટલે પુલ, ખબર છે ને, દરિયા કિનારો, બરાબર. બીચ બ્રિજ એટલે પુલ, સોરી, બીચ પર જાય છે એટલે દરિયા કિનારા પર. દમણમાં સરસ દરિયા કિનારો હશે ત્યાં એ લોકો જાય છે. દમણના જંપોર, જંપોર યાદ રાખજો. કયું બીચ? તો જંપોર. જો આગળ, બીચ પર ખૂબ જ ભીડ હતી, લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા. જુઓ, બીચ પર એટલે દરિયા કિનારા પર બહુ જ ભીડ હતી, એ વેકેશન હતું, બરાબર. એટલે બધા જ એવી રીતે એમની જેમ બધા ફરવા જતા હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાં લોકો બહુ બધા હોય છે, ભીડ હોય છે. લોકો દરિયા કિનારે મોજ માણતા હતા એટલે ખૂબ જ આનંદ કરતા હતા, મસ્તી કરતા હતા, બરાબર. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા. ત્યાં હોડીની સવારી કરવામાં આવે, બરાબર, એટલે બધા હોડીમાં બેસીને પણ મોજ માણે, હોડીમાં બેસીને દરિયામાં ફરે. કોઈ ઘોડા પર તો કોઈ દરિયા કિનારા પર, ત્યાં ઘોડા અને ઊંટ પણ હોય કે ઉપર બેસીને આંટા મારી શકે, બધાના પૈસા થાય, પૈસા થઈને જ બધા કરતા હોય. કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા. નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. જો એ ચિત્રમાં દેખાય છે, નાના નાના બાળકો બેઠેલા છે અને રેતીમાં રમે છે, ઘર બનાવે, બીજું કંઈ બી બનાવે, બરાબર. મોટેભાગે બધા ઘર તમે બનાવ્યું હશે. મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. હું, હિમાક્ષ, શ્રીલ અને આરનો પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા, બરાબર. બધાને મજા આવે છે, તમને ખાલી વાંચો છો, જુઓ છો તોય તમને મન થઈ જતું હશે. અત્યારે તો બધાને ઘરમાં જ બેસી રહેવું પડશે, બહુ મુસાફરી થતી નથી એટલે વધારે મન થઈ ગયું હશે કે કાશ આપણે પણ ફરવા, આપણને પણ ફરવા જવા મળતા, જોઈને તમને પણ દરિયા કિનારે જવાનું મન થઈ ગયું હશે, બરાબર. એટલે એ લોકોને ખૂબ જ મજા આવે છે. હું, હિમાક્ષ, શ્રીલ અને આરનો પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા. જો હું એટલે રિયા જાતે, પછી રિયાનો ભાઈ અને રિયાના મામાના છોકરા, એ બધા જ પણ રેતીમાં ઘર બનાવવા બેસી જાય છે. અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. જો એ લોકોને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવે છે, બરાબર. આગળ, એટલામાં મામા હોડીની ટિકિટ લઈને આવ્યા. અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી. હું મમ્મીની પાસે બેસી ગઈ. દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી. પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી. ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો. જો ચિત્રમાં બતાવ્યું છે હોડીની મુસાફરી, બરાબર. એટલે રિયાના મામા ટિકિટ લાવે છે હોડીમાં બેસવાની, ટિકિટ લે તો જ બેસવા માટે. પછી એ બધા જ હોડીમાં બેસે છે અને આખી દરિયાની મુસાફરી કરે છે. પહેલાં એમને બીક લાગતી હોય છે હોડીમાં બેસવાની, પણ પછી એમને ખૂબ જ મજા આવે છે અને એ મમ્મીની, રિયા મમ્મીની પાસે બેસી જાય છે. ત્યાર પછી દરિયાની મુસાફરી બધા કરે છે. મુસાફરી દરિયાની થઈ ગયા પછી એ લોકો ઘોડાનો પણ આંટો મારે છે, ઊંટનો પણ આંટો મારે, બરાબર. ઘોડે સવારી પણ કરે છે, ઊંટ સવારી ફરવા જ આવ્યા છે એટલે મસ્તી તો કરશે, મોજ તો કરશે, એટલે બધી જ મોજ માણે છે, એમને ખૂબ જ મજા પડે છે. ત્યાર પછી બધું પત્યા પછી એમને થાક લાગે છે એટલે દરિયા કિનારે બેસે છે અને નાસ્તો કરે છે, બરાબર. હવે જુઓ આગળ, પાન નંબર 60 પર અહીંયા એક ચિત્ર દેખાય છે, ખૂબ સુંદર ચિત્ર છે, બરાબર. સાંજનું ચિત્ર છે, સૂરજ આથમી રહ્યો હોય. જો આગળ, હવે સાંજ પડવા આવી, સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું. જો સાંજનું ચિત્ર છે, મેં કીધું એમ સાંજે સૂર્ય આવી રીતે જ હોય, નીચે આમ આથમતો આથમતો જતો હોય, એટલે દૂરથી એવું દેખાય એ લોકોને કે જાણે સૂરજ પાણીમાં ડૂબી રહ્યો છે, દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાય છે. આકાશ રંગબેરંગી દેખાતું હતું. અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા. જો રાતનો સમય બહુ સરસ હોય, તમે પણ જોયું હશે કે જાણે સૂરજ હવે દરિયો છે, બરાબર. એટલે એવું લાગે છે કે દરિયાના પાણીમાં જાણે સૂરજ ડૂબી રહ્યો છે અને આકાશ આખું રંગબેરંગી દેખાઈ રહ્યો છે, એટલે ખૂબ સરસ દ્રશ્ય દેખાય છે, એટલે ફોટા અને વિડીયો પણ લે છે. અંધારું થઈ ગયું, અમે મામાના ઘેર પાછા આવ્યા, બરાબર. રાત્રે ફરીને અંધારું થઈ જાય છે, પછી એ લોકો પાછા મામાના ઘરે જાય છે. મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી. એને આખી જ મુસાફરી ખૂબ જ યાદ, ઘરેથી નીકળ્યા કે મામાના ઘેર પહોંચ્યા ત્યાં સુધીની આખી જ મુસાફરી એણે આપણી સાથે વર્ણન કર્યું છે પાઠમાં અને આ બતાવ્યું છે. એને ખૂબ જ મજા આવી, એણે આ બધું ડાયરીમાં લખેલું છે એની મિત્રો જીયાને બતાવવા માટે, બરાબર.
ખૂબ જ યાદગાર પણ મુસાફરી રહી એવું કહે છે. આપણો પાઠ અહીંયા પતે છે, પણ હવે આ પાઠના પ્રશ્નો છે અને સમજવાનું છે બીજું કે જે જાણવાનું છે એ પાઠમાં આપેલું છે, બરાબર. તો જોઈએ આપણે પહેલાં પ્રશ્નોના જવાબ. તો પહેલો પ્રશ્ન છે, મામાને ઘેર જવા રિયાના કુટુંબને કેમ બે રિક્ષા કરવી પડી હશે? વિચારો અને લખો. હવે વિચારો, મામાના ઘરે જવા માટે કેમ બે રિક્ષા કરવી પડી? એટલે દમણ જમાવાની વાત નથી આ. એ લોકો વાપી પહોંચે છે, પછી વાપી સ્ટેશન પર જે મામા લેવા આવે છે, બરાબર, એમાં બે રિક્ષા કેમ કરવી પડે? તો જુઓ, વાપી રેલવે સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા રિયાના મામા તથા તેમના બે પુત્રો આવ્યા હતા, બરાબર. બે પુત્રો સાથે લઈને આવ્યા હતા. ગાંધીધામથી રિયાના કુટુંબના ચાર વ્યક્તિઓ હતા, આમ કુલ સાત વ્યક્તિઓ થાય છે. એક રિક્ષામાં ટ્રાફિકના નિયમ મુજબ, બરાબર, સિટીમાં આમ તો બધે જ નિયમ એવો હોય છે કે એક રિક્ષામાં આખા સાત વ્યક્તિઓ બેસી શકે નહીં, બરાબર. એક રિક્ષામાં ટ્રાફિકના નિયમ મુજબ સાત વ્યક્તિઓને બેસાડી ના શકાય, તેથી મામાને ઘેર જવા રિયાના કુટુંબને બે રિક્ષા કરવી પડે છે, બરાબર. જો આગળ આ પ્રશ્નનો જવાબ તમારે ચોપડીમાં લખવાના છે, બરાબર. ગૃહકાર્યમાં તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો, કઈ કઈ જગ્યાએ? હવે આ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે, કેમ કે આ બધા કોઈ બાળક ગયું હોય, કોઈ નાઈ ગયું હોય, બરાબર. એટલે જે ગયા છે એમણે લખવાનું છે કે હા, અમે દરિયા કિનારે ફરવા ગયા છે. કઈ જગ્યાએ ગયા છે તો એ લખી દેવાનું. નથી ગયા એ લોકોએ લખવાનું છે કે અમે દરિયા કિનારે ફરવા ગયા નથી, બરાબર. ત્રીજો પ્રશ્ન, દરિયા કિનારે રિયાએ શેના પર સવારી કરી? હવે આ તો સહેલો જ પ્રશ્ન છે, ઘોડા અને ઊંટ શબ્દ આવ્યો હતો, બરાબર. એટલે દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી, બરાબર. આગળ જુઓ, રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા? ગાંધીધામ એટલે એ લોકો જ્યાં રહે છે ત્યાંથી એના જ ઘરની વાત છે. તો વાપી પહોંચતાને કેટલા કલાક થયા? તો જુઓ, સમજો આ પ્રશ્ન. રિયાએ ગાંધીધામથી તારીખ 28 મે, બરાબર, 28 મેના રાત્રે પૂરા આગલે 29 મે રાત્રે 10:25 પહોંચ્યા હતા વાપી, બરાબર. આગલે દિવસ 28 મે સવા 9 વાગે 9:15 એમની ટ્રેનની ઉપડી હતી, એટલે ત્યારથી એમણે શરૂઆત કરી કહેવાય. એટલે 28 મેના રાત્રે 9:15 વાગે ટ્રેનમાં મુસાફરીની શરૂઆત કરી હતી અને તેઓ તારીખ 29 મેના રોજ 10:25 વાપી સ્ટેશન પર ઉતર્યા. 29 મેના રોજ 10:25 પહોંચ્યા, બરાબર. એટલે અમરિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કુલ 13:10 થયા. આખો મેં પ્રશ્ન સમજાવ્યો, અહીંયા ના આવે તમારે તો તમારે આટલું લખવાનું છે કે રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કુલ 13:10 થાય છે, બરાબર. એટલે પૂરા 12 કલાક તો થઈ જાય છે, ઉપર 1 કલાક 10 મિનિટ થાય છે. એટલે 13:10 થાય. દરિયા કિનારે, નદી કિનારે ફરવા ગયા હોય, મેળામાં કે એવા ફરવા ગયા, તમે બી ગયા હશે, બરાબર. આપણે જો વર્ગખંડમાં હોત તો બધાને પૂછત કે તમે ક્યાં ફરવા ગયા હતા, કેવી મજા આવી હતી, ત્યાં શું શું કર્યું હતું, એવી રીતે બધાને પૂછીને જવાબો મેળવત તો મજા આવત એ ચર્ચા કરવાની. પણ અત્યારે આપણે શક્ય નથી, તમારે ઘરે બેઠા બેઠા મજા માણી લેવાની, બરાબર. આગળ જુઓ, કયા કયા વાહનોમાં, પાન નંબર 61 પર જોઈએ આપણે, કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે, બરાબર. હવે વાહનોની વાત છે, જેમ આ રેલ રિયા લોકો ટ્રેનમાં બેસવા માટે ટિકિટ ખરીદી, એવી રીતે કયા કયા વાહનમાં આપણે બેસવું હોય તો ટિકિટ ખરીદવી પડે. તો આ તો સહેલું છે, રિક્ષામાં બેસીએ તો ટિકિટ ખરીદવી પડતી નથી, બરાબર. તો જો શેમાં ખરીદવી પડે? બસ, ટ્રેન, હોડી, હોડી પણ એક વાહન છે, ઉડન ખટોલા, લીપ આવે છે એ, બરાબર, સ્ટીમર, વિમાન અને મેટ્રોમાં, મેટ્રો પણ ટ્રેન, મેટ્રોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે, બરાબર. આગળ જુઓ, ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે, તમે આવી જગ્યાઓ વિશે વિચારીને લખો, બરાબર. હવે વાહન સિવાય કોઈ જગ્યાઓ એવી હોય કે જ્યાં ટિકિટ ખરીદવી પડે, એવી કઈ જગ્યાઓ છે? તો જુઓ, સિનેમાઘર, ટોકીઝમાં આપણે પિક્ચર જોવા ગયા હોય તો આપણે ટિકિટ ખરીદવી પડે છે, બરાબર. સર્કસ, પછી સર્કસ જોવાનું હોય તો ટિકિટ લઈને પછી જવા મળે છે. નાટક, પ્રાણી સંગ્રહાલય, સાયન્સ સિટી, અમદાવાદમાં આવેલું સાયન્સ સિટી, પછી જાદુનું શો, વસ્તુ સંગ્રહાલય, કોઈ બી સંગ્રહાલય હોય, બરાબર. કોઈ મહેલ જો હોય, પ્રાચીન મહેલ, કેટલાક મોટા શહેરોમાં તો ગાર્ડન એટલે બગીચામાં જવા માટે પણ ટિકિટ ખરીદવી પડે. રિવરફ્રન્ટ, ફ્લાવર શો વગેરેમાં જવા માટે ટિકિટ લેવાની જરૂર પડે છે, બરાબર.
હવે જો અહીંયા ધ્યાનથી તમારે જોવાનું છે, અહીં આપેલ ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ, નીચેની માહિતી ટિકિટમાંથી શોધો અને લખો. હવે અહીંયા જે માહિતી આપી છે એ એકદમ છેલ્લે જુઓ, આ ચિત્ર ટિકિટનું છે. હવે એ ચિત્રમાંથી શોધી શોધીને ઉપરની માહિતી તમારે લખવાની છે. તો જુઓ, પહેલી ટ્રેન નંબર, તો તમારે અંદરથી ટ્રેન નંબર શોધવાનો છે, બરાબર. તો ટ્રેનનો નંબર અહીંયા લખેલા જ છે, તે તમારે જોઈ જોઈને તમારી નોટ ચોપડીમાં લખવાના છે, પણ ટિકિટમાં એ શોધવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. તો જુઓ, ટ્રેન નંબર 9037, બરાબર, 9037. આગળ છે મુસાફરી ચાલુ થવાની તારીખ. તો મુસાફરી ચાલુ થવાની તારીખ અહીંયા છે, જોવા રહી, 24/12/2018. પછી ડબ્બા અને બેઠક નંબર, ડબ્બા અને બેઠક નંબર એ અહીંયા છે, આર્યો, બરાબર, A1, 21, 22 અને 23, એ બરાબર. ત્યાર પછી ભાડું, ટિકિટના પૈસા, બરાબર, ટિકિટના પૈસા કેટલા છે અહીંયા છે, જોવા રહ્યા, 2578 રૂપિયા છે. ત્યાર પછી અંતર, હવે આપણે જે ટ્રેનમાં બેઠા છે, જ્યાંથી ટ્રેન ઉપડે છે અને જ્યાં આપણે પહોંચવાનું છે એટલામાં કેટલું અંતર છે, તો 643 કિલોમીટર. કેટલું અંતર છે? 643 કિલોમીટર. આગળ, કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી? તો 3 વ્યક્તિઓએ મુસાફરી કરી છે. કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી છે? 3. 2 પુખ્ત વત્તા 1 બાળક. પુખ્ત એટલે મોટા લોકો, એમ જે પુખ્ત એટલે 30થી ઉપરના ને અહીંયા ગણવામાં આવ્યું છે, બરાબર, 30-35થી ઉપર હોય તે, બરાબર. આગળ જુઓ, આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે? આ ટિકિટ 2 પુરુષ અને 1 સ્ત્રી માટે છે. એમાં અહીંયા લખેલું જ હોય કે મેલ એટલે પુરુષ અને ફિમેલ એટલે સ્ત્રી, બરાબર. અહીંયા છે જો, એમ અને એફ પાડેલો છે તે, એટલે 2 એમ છે એટલે 2 સ્ત્રી, સોરી, મેલ એટલે 2 એમ છે એટલે 2 પુરુષ અને એફ 1 છે એટલે 1 સ્ત્રી, બરાબર. એવી રીતે આપણે ટિકિટમાંથી માહિતી મળી શકે છે. આગળ છે, એવી બીજી કઈ માહિતી છે કે તમે ટિકિટમાંથી શોધી શકો છો તે લખો, બરાબર. હવે અહીંયા તમારે જેટલી આવે એટલી લખવાની છે, પણ હું તમને સમજાવી દઉં કે બીજી શું શું માહિતી હોય. તો PNR નંબર અંદર જો ટિકિટમાં છે, પછી શ્રેણી, 2 વાતાનુકૂલિત, ઈસ, પછી બેસવાનું સ્થળ, તમે જ્યાંથી બેસ્યા છો તે, પછી જ્યાં ઉતરવાનું છે તે, રતલામ જંકશન અહીંયા લખ્યું છે જુઓ, પછી ટિકિટનો નંબર, ટ્રેનનું નામ અવધ એક્સપ્રેસ, ટિકિટ લીધી તેની તારીખ અને સમય, જ્યારે તમે તે ટિકિટ લીધી તેની તારીખ અને સમય લખેલો હોય, બરાબર, સુવા માટે માટે બેઠકનું સ્થાન, તેની જાતિ, ઉંમર, આ બધું જ ટિકિટમાં માહિતી આપેલી હોય છે, બરાબર. જો આગળ, રેલવેનું સમયપત્રક દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે, બરાબર. બસ સ્ટેશન પર તમે જોતા હશો તો કેટલા વાગે કઈ બસ જવાની હોય, કેટલા વાગે આવવાની હોય, બધું એક સમયપત્રક હોય. તમને જેમ સ્કૂલમાં કયો પિરિયડ આવશે, હવે કોણ આવશે, હવે બધું કાર્ય વિશેષ પડશે, એના માટે ટાઈમ ટેબલ આપેલો હોય છે, બરાબર. એવી રીતે બધી જગ્યાએ ટાઈમ ટેબલ હોય. તો રેલવે સ્ટેશન પર પણ રેલવે ટ્રેનોનું ટાઈમ ટેબલ હોય છે, જેને ગુજરાતીમાં ટાઈમ ટેબલ એટલે કે સમયપત્રક હોય છે, બરાબર. એ સમયપત્રકમાં બધી જ વિગતો આપેલી હોય છે. આ ઉપરાંત સ્ટેશનો ટ્રેન કયા સમયે પહોંચશે અને કયા સમયે સ્ટેશન છોડશે, બરાબર, કાપેલું અંતર વગેરેની વિગત આપે છે. સમયપત્રકમાં બધી વિગત હોય કે આ ટ્રેન આટલા વાગે ઉપડવાની છે, આટલા વાગે પહોંચવાની છે, બરાબર, કેટલું અંતર કાપવાની છે, આ બધું જ સમયપત્રકમાં આપેલું હોય છે. આપણે રેલવે સ્ટેશનથી રેલવે સમયપત્રક ખરીદી શકીએ છીએ, બરાબર. આપણે સમજવા માટે આપણે ત્યાંથી ખરીદી પણ શકીએ છીએ, વેચતા પણ હોય છે સમયપત્રક, બરાબર. રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રકમાં આપેલી છે, તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે જો આ ચિત્રમાં તમને દેખાય છે એ રેલવેનું સમયપત્રક છે. કઈ રેલવેનું? તો કચ્છ એક્સપ્રેસ, બરાબર, કચ્છ એક્સપ્રેસ કે જેમાં રિયાએ મુસાફરી કરી હતી. ગાંધીધામથી વાપીની જે મુસાફરી કરી હતી તે ટ્રેનનું સમયપત્રક અહીં આપેલું છે, એ ધ્યાનથી આપણે જોવાનું છે અને એમાંથી જોઈને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે આગળ જુઓ, પ્રશ્નોના જવાબ આપણે જોઈએ, સમયપત્રકમાં જોવાનું છે ધ્યાનથી અને જવાબ આપવાના છે. તો જુઓ, આખું જે સમયપત્રક છે એમાં જે આ લીટી કરેલી છે તે નંબર પર આણંદમાં, બરાબર, પાઠના પાન નંબર 56 પર એક પ્રશ્ન આવ્યો હતો કે પાન નંબર 62 પર જોવાનું હતું
કે એ સમયપત્રક પરથી રિયાની ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ હોય અને અહીં તેનો ઉલ્લેખ ન થયો હોય તેવા સ્ટેશનોના નામ જણાવો. બરાબર, રિયાની ટ્રેન જે જે સ્ટેશન પરથી ગયો હોય તેમાંથી અહીંયા બધા સ્ટેશનના નામ આપ્યા છે. તો આપણે જે પાઠમાં ભણ્યા એમાં બધા સ્ટેશનના નામ આપ્યા છે, તો જ્યાં રિયાની ટ્રેન ગઈ હતી પણ ઉલ્લેખ નથી થયો, તો એવું કયું સ્ટેશન છે? તો જુઓ, અહીંયા 13 નંબર પર લીધી કરેલી છે આણંદ. બરાબર, આપણા પાઠમાં આણંદ શબ્દ ક્યાંય આવ્યો ન હતો, એટલે આણંદ પર એની ટ્રેન ગઈ હતી પણ ઉલ્લેખ થયેલો નથી. હવે જુઓ 5 નંબર 63 પર, નીચેના સ્થળોએ ટ્રેનને પહોંચવાનો સમય લખો. હવે ગાંધીધામ, તો ગાંધીધામથી તો શરૂઆત જ થઈ હતી. બરાબર, એ પાઠમાં કયા પાઠમાં? પાઠ 6માં. તો ક્યારે ઉપડી હતી? તો 20:55 કલાકે ઉપડી નહોતી, સોરી, એ આવી હતી ગાંધીધામ. આ ટ્રેન કચ્છ એક્સપ્રેસ એ ભુજથી ઉપડી હતી. બરાબર, એટલે 20:55 ગાંધીધામમાં આવે છે. ત્યારબાદ અમદાવાદ, અમદાવાદમાં કેટલા વાગે પહોંચે છે? 2:35 રાત્રે 2:35. ત્યાર પછી સુરત, સુરતમાં કેટલા વાગે પહોંચે છે? 7 વાગે. બરાબર, હવે આગળ જુઓ, કોષ્ટકમાં આપેલા એવા સ્ટેશનના નામ ઉપર ગોળ કરો જે રિયાની ડાયરીમાં લખેલા છે. બરાબર, હવે જુઓ આ કોષ્ટક જે આપેલું છે આપણે લખી દઈશું અહીંયા નામો જ. કોષ્ટક એટલે આ સમયપત્રકની વાત છે. બરાબર, તો આપણને આ જવાબો 5, 6 અને 7 જોઈએ તો આપણને આ જવાબો મળે. બરાબર, સ્ટેશનના નામ ઉપર હવે એની ડાયરીમાં એણે લખ્યા છે એ સ્ટેશન કયા હતા? તો પહેલાં ગાંધીધામ, પછી સામખિયાણી, પછી અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વલસાડ અને વાપી. બરાબર, તમારે ચોપડીમાં આ સમયપત્રક જે આપેલું છે એની ઉપર આ નામ પર ગોળ કરી દેવાનું છે. આગળ, ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી હતી અને કેટલા કલાકે? બરાબર, હવે આ ગાંધીધામથી તો રિયા બેઠી હતી પણ એમની કચ્છ એક્સપ્રેસ ટ્રેન ક્યાંથી ઉપડી હતી? તો ભુજથી, મેં એમ કીધું એમ. બરાબર, કેટલા વાગે? તો જુઓ, ટ્રેન ભુજ સ્ટેશનથી ઉપડી હતી 19:50 કલાકે, એટલે 7:50 મિનિટે ત્યાંથી ઉપડી હતી. બરાબર, 7:50 મિનિટે 19 કલાક, એટલે એ ગાંધીધામમાં કેટલા વાગે આવે છે? આપણે જોયું ગાંધીધામમાં એ આવે છે 20:55. બરાબર, એટલે 8:55 ત્યાં આવે છે. આગળ જુઓ, ટ્રેન ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું? જો હવે કેટલા કિલોમીટર અંતર કાપે છે? તો અહીંયા આપણે કોષ્ટકમાં એ વસ્તુ તમે જોઈ શકો છો કે ભુજમાંથી ઉપડી એટલે ત્યાં તો 0-0 જ હોય. બરાબર, અને ગાંધીધામ તો 58 લખેલું છે, એટલે કેટલા કિલોમીટર? 58 કિલોમીટર અંતર કાપ્યું. આગળ, મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી? તો મુસાફરીના બીજા દિવસે લોકો વાપી પહોંચે છે. બરાબર, આગલી 28 તારીખે રાત્રે ઉપડે છે તો 29 તારીખે બીજે દિવસે રાત્રે પહોંચે છે, એટલે બીજા દિવસે ટ્રેન વાપી પહોંચે છે. ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો? હવે ફિયોના ક્યાં ઉતરી ગઈ હતી? નડિયાદમાં. ક્યાં ઉતરી ગઈ હતી? નડિયાદમાં. નડિયાદ પછી ફિયોનાને કેટલો સમય લાગે છે? તો જુઓ, નડિયાદમાં ટ્રેન પહોંચે છે 3:45. બરાબર, અને 3:47 ટ્રેન ઉપડ્યા બાદ એ લોકો વાપી પહોંચે છે 8:25. બરાબર, એટલે 3:47 થી 8:25 વચ્ચે કેટલો સમય થયો? તો જુઓ, 6:38 લાગે છે. બરાબર, નડિયાદથી વાપી પહોંચતા રિયાને 6:38 લાગે છે. બરાબર, આગળ જુઓ, રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટર મુસાફરી કરી? બરાબર, હવે રિયા 10:25 થી 3:47 એ તો ફિયોનાવાળું. બરાબર, હવે આગળ છે, ફિયોના અને રિયાએ કેટલા કિલોમીટર મુસાફરી સાથે કરી? તો એ જ્યાં બેસે છે ગાંધીધામથી નડિયાદ સુધી લોકો જોડે હોય છે. બરાબર, ફિયોના અને રિયાએ ગાંધીધામથી નડિયાદ સુધી મુસાફરી સાથે કરી, એટલે કે 347 કિલોમીટરની મુસાફરી સાથે કરી. બરાબર, એટલે કુલ નડિયાદ સુધીનું કુલ અંતર છે 405, અને એમાં 58 કિલોમીટર તો એ ભુજથી ગાંધીધામનું હતું. બરાબર, એટલે 400
પાંચમાંથી 58 બાદ કરી દેવાના, એટલે કેટલા રહે છે 347. એટલે એ લોકોએ 347 કિલોમીટર મુસાફરી સાથે કરી. આગળ જુઓ, રિયાએ ટ્રેન દ્વારા કેટલો કિલોમીટર મુસાફરી કરી? એટલે રિયાએ ટ્રેન દ્વારા 622 કિલોમીટરની મુસાફરી કરી, એટલે છે ગાંધીધામથી વાપી સુધીની વાત છે. કેટલી કરી? 622. એટલે 600 અહીંયા કોષ્ટકમાં 680 છે, એટલે 680માંથી પેલા 58 તો બાદ કરી જ દેવાના, કેમકે એ ભુજથી ગાંધીધામમાં રિયા નહોતી. એટલે કેટલા રહ્યા? 622 કિલોમીટર. બરાબર, જુઓ તમને ડાયરી લખવી ગમશે, હવે આ પ્રશ્ન તમારે જાતે આવી રીતે જેમ બધે ફરવા ગઈ એ બધી જ ડાયરી એણે લખી છે, એવી રીતે તમને ડાયરી લખવી ગમશે. તો જો હા તો હા, ના તો ના, જો ના ગમે તો પણ તમારે લખવાની છે. જુઓ, એક નોટબુક લો, તમે અઠવાડિયાના દરેક દિવસે શું કર્યું તેના વિશે લખો. હવે આ વિડીયો તમે જુઓ છો ત્યાર પછીના દિવસથી તમારે ગણવાનું, અને તમે અઠવાડિયા સુધી ઘરમાં શું કર્યું, ક્યાંય ગયા હોય તો એ પણ લખવાનું. બરાબર, શું વાત કરી, શું ખાધું પીધું, મિત્રોને મળ્યા, ક્યાંક ફરવા ગયા, આ બધું જ. એવી રીતે તમારે એ તારીખ મારી દેવાની, આજથી દાખલા તરીકે લખતા હોય તો આજથી. એવી રીતે જ્યારથી તમે વિડીયો જોઈ લીધો ત્યાર પછીથી અઠવાડિયા પછીની ડાયરી તમારે પણ જાતે લખવાની રહેશે. દરેક દિવસે શું કર્યું તેના વિશે લખો, તમારા વિચારો અને લાગણીઓ પણ લખો. તમારી ડાયરીની વાતોને મિત્રો સાથે આપણે કરી વાંચો. આપણે વર્ગખંડમાં હોય, આપણે ડાયરી બનાવીને વર્ગખંડમાં હોય તો બધા જોડે વંચાઈએ છે. બરાબર, તો તમારે ડાયરી લખવાનો પ્રયત્ન બધાએ જ કરવાનો રહેશે. ખબર પડી? એટલે ડાયરી લખવાની એક જ ખૂબ જ મજા આવશે, તમે પ્રયત્ન કરજો કે બધાએ ડાયરી લખવાની રહેશે, અને એ ડાયરી પછી તમારે ઈવીએસની નોટમાં ચોંટાડવાની રહેશે. બરાબર, તો આપણો પાઠ અહીંયા પતાય છે. બધાને ખબર પડી જ ગઈ હશે, ના પડી હોય તો તમે પૂછી શકો છો. બરાબર, અંદર પાઠમાં જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ લખેલા જ છે, તે તમારે જોઈ જોઈને ગૃહકાર્યમાં લખવાના રહેશે. બરાબર, ઓકે, થેન્ક યુ.